જે વિચારવામાં આવે અને કરવામાં આવે છે તે નિકૃષ્ટ કોટીનું હોય છે વાસણા અને તૃષ્ણા સિવાય જો બીજી કોઈ આકાંક્ષા જ ના જાગે તો એવા માનવ સમાજને પશુઓનો ઝુંડ જ કહેવો જોઈએ એવી પરિસ્થિતિમાં માણસે અસંતોષની આગમાં બળવું પડે છે અને સમાજે અનેક વિપત્તિઓ અને સમસ્યાઓમાં ફસાઈને સર્વનાશના ખરાબ પરિણામો ભોગવા પડે છે આજે આપણે વ્યક્તિ તથા સમાજને ભયંકર સમસ્યાઓમાં ફસાયેલા અને દુઃખી પણ જોઈ રહ્યા છે આ સ્થિતિને એમને એમ ચાલવા દઈ શકાય નહીં ઘણા સમયથી જે દિશામાં ચાલી રહ્યા છે તેમાં આગળ વધવામાં જોખમ છે આજે આપણે સર્વનાશના આરે આવીને ઊભા છીએ જો એ તરફ થોડાક જ આગળ વધીશું તો આપણે લોહી તરસ્યા વરુ જેવા બની જઈશું અનીતિ અને અજ્ઞાનમાં ફસાયેલા સમાજ સમૂહ આત્મહત્યા કરી બેસશે હવે આપણે પાછા ફરવું પડશે સામૂહિક આત્મહત્યા થાય તે આપણે ઈચ્છતા નથી નરકની આગમાં બળવાનું આપણને સ્વીકાર્ય નથી માનવતાને નિષ્કૃતતાના કલંકથી કલંકિત નહીં રહેવા દઈએ પતન અને વિનાશનું નિવારણ કરવું જ પડશે દુર્બુદ્ધિ અને દુષ્પ્રવૃત્તિઓને હવે સહન કરી શકાય નહીં અજ્ઞાન અને અવિવેકની સત્તાને શ્રોધારે કરી શકાય નહીં હું આ પરિસ્થિતિઓને બદલીને જમ્પીશ હું સોગંદપૂર્વક પરિવર્તનના માર્ગે ચાલી રહ્યો છું અને જ્યાં સુધી સામર્થ્યનું એક ટીપું પણ હશે ત્યાં સુધી ચાલતો જ રહીશ અવિવેકને દૂર કરીશ જ્યાં સુધી વિવેકની સર્વત્ર સ્થાપના ન થાય ત્યાં સુધી ચેનથી બેસું નહીં ઉત્કૃષ્ટતા તથા આદર્શવાદના પ્રકાશ કરણોને દરેક અંતકણ સુધી પહોંચાડીશ માનવીની ચેતનાને વાસના તથા તૃષ્ણાના કાધાઓમાંથી બહાર કાઢીશ માનવ સમાજને કાયમ માટે દુર્ભાગ્યગ્રસ્ત રાખી ન શકાય તેને મહાન આદર્શોને અનુરૂપ બદલવાની ફરજ પાડીશ તેને બદલીને જંપીશ આ ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ અને મનુષ્યમાં દેવત્વનો ઉદય કરવાનો છે એ માટે હું ભગીરથ તપ કરીશ આ જ મહાન શપથ અને વ્રતને જ્ઞાન યજ્ઞના રૂપમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે અનિતિ અને અનૌચિત્યના ગંધા રોગથી વિશ્વ માનવને મુક્ત કરીશ જ્ઞાન યજ્ઞનો પ્રકાશ આખા વિશ્વમાં ફેલાશે વિચાર ક્રાંતિનો નિર્મળ પ્રવાહ દરેક માણસના મનને સ્પર્શ કરશે અખંડ જ્યોતિ ઓક્ટોબર ઓગણીસો ઓગણવિત્તેર